નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 7 જીવન પાથે એમાં આપણે આગળના વિડીયોમાં જોયું હતું. હવે આજે આગળ ધ્યાનથી જોજો. જે દિવસ હું કોલેજમાં દાખલ થવા જવાનો હતો તે જ દિવસે પિતાશ્રી સાંગલી રાજ્યના ટ્રેઝરી ઓફિસર તરીકે 3,00,000 રૂપિયા પુણે લઈ જવાના હતા. શું કીધું છે ભાઈ? કે જે દિવસે એમ કહો હું કોલેજમાં દાખલ થવા જવાનો હતો તે જ દિવસે પિતાશ્રી સાંગલી રાજ્ય, એક રાજ્યનું નામ છે, એ સાંગલી રાજ્યના ટ્રેઝરી ઓફિસર એટલે કે જે તિજોરી હોય એના અધિકારી, એ તિજોરીના અધિકારી તરીકે 3,00,000 રૂપિયા પુણે લઈ જવાના હતા. 3,00,000 રૂપિયા પુણે લઈ જવાના હતા. પુણેથી રાજ્ય માટે પ્રોમિસરી નોટો ખરીદવાની હતી. પ્રોમિસરી નોટો એટલે કે સરકારને રાજ્યના કામ માટે લોકો પાસેથી એમ કે જે નાણાં લેવા પડે છે ત્યારે નાણાંને બદલે લખી આપતું બાહેંધરી પત્ર. આપણે નાણાં જે પૈસા લઈએ છીએ એ પૈસાના બદલામાં જે એક પત્ર લખી આવેલો કે જે બાહેંધરીનો પત્ર હોય એને શું કહેવાય? પ્રોમિસરી નોટો. તો એવી નોટો એટલે કે એવું બાહેંધરી પત્ર એમ કહો લખવાનો હતો ને એની ખરીદી કરવાની હતી. સાંગલી સ્ટેશન પર અમે ભેગા થયા. સાંગલી સ્ટેશન હતું ત્યારે બધા ભેગા થયા. પિતાશ્રી પુણે શા માટે જાય છે તેનું કારણ મેં જાણ્યું. એમ કે પિતાજી હતા એ પિતાશ્રી પુણે શા માટે જાય છે એનું કારણ એમ કે અમે જાણ્યું. મેં એમ કે પિતાશ્રીને કહ્યું નોટોનો ભાવ રોજ બદલાય છે. એમ કે જે નોટો છે નોટોનો ભાવ રોજ બદલાય છે. આપણે કંઈક મહેનત કરીશું તો જાહેર ભાવો કરતાં કંઈક સસ્તી ભાવે નોટો ખરીદી શકીશું. શું કીધું? આપણે એમ કંઈક મહેનત કરીશું તો જ આપણે જાહેર જે ભાવ હોય એ ભાવ કરતાં પણ આપણે સસ્તા ભાવે નોટો ખરીદી શકીશું. રાજ્યને તો જાહેર ભાવ જ બતાવીશું. ભલે આપણે મહેનત કરીશું સસ્તા ભાવે નોટો ખરીદીશું પણ રાજ્યનું તો આપણે શું બતાવવાનું? આપણો જે જાહેર ભાવ હોય એ જાહેર ભાવ જ બતાવવાનો અને વચમાં જે નફો મળશે તે આપણે લઈશું અને વચ્ચે આપણને જે નફો મળે એ નફો એમ કે આપણે લઈ લઈશું. કોઈને ખબર નહીં પડે ને સહેજે ભારે નફો થશે. કોઈને ખબર પડશે નહીં અને એમ કે ભારે નફો આપણનો થશે. પિતાશ્રીએ મારી વાત શાંતિથી સાંભળી એમ મને લાગ્યું. એનું શું થયું? કે પિતાશ્રી એમ કે મારી વાત હતી એ શાંતિથી સાંભળી એવું મને લાગ્યું કે મારી વાતથી એમને કેટલો આઘાત પહોંચાડ્યો હતો એની એ ક્ષણે મને કલ્પના સરખી ન આવી. એને શું કીધું? કે મારી વાતથી એમને કેટલો આઘાત પહોંચાડ્યો હતો એની એ ક્ષણે મને કલ્પના સરખી ના. મને એ વખતે એવું કોઈ વિચારે નહોતું કે આટલો બધો આઘાત લાગ્યો હશે. મેં માન્યું કે મારી સૂચનાની શક્ય શક્યતાનો પિતાશ્રી વિચાર કરે છે. એમ કે મેં જે સૂચના આપી છે એ સૂચનાનો મારા પિતાશ્રી એમ કે વિચાર કરે છે. થોડી વાર પછી પિતાજી હતા એમને ગળગળા થઈને કહ્યું એટલે કે ભાવુક થઈને કહ્યું, દત્તુ મેં માન્યું નહોતું કે તારામાં આવી હિંતા હશે. હિંતા એટલે કે હલકાપણું. તો દત્તુ મેં આવું માન્યું નહોતું કે તારામાં આવું હલકાપણું હશે. તારી વાતનો અર્થ એ જ છે કે મારે અન્નદાતાને છેતરવા. એમ કે તારી વાત છે એ વાતનો અર્થ એ જ છે કે અન્નદાતાને છેતરવા છે. તારી કેળવણી પર દૂર છે. તારી જે કેળવણી એટલે કે તારું જે શિક્ષણ છે એ શિક્ષણ ઉપર દૂર છે.
अपना कुलदेवताए आपने जे रोटलो आपे छे तेटलाथी ज संतोष मानवो। अपना जे कुलदेवता छे ए कुलदेवताए आपने एम के जेटलू खावानू आप्यु छे के जेटलू रोटलो आप्यो छे एनाथी ज आपने संतोष मानवो जोईए। लक्ष्मी तो आजे छे ने काले नथी, एम कहो लक्ष्मी रुपया तो आजे छे अने काले ना पण होय, आबरूथी रहेवू ए ज मोटी बात छे। એના પિતા શું કહેતા, પૈસા તો આજે છે અને કાલે નથી, પણ જો આબરૂ અને સચ્ચાઈથી રહીશું એ જ મોટી એમ કે આપણી આબરૂ છે એ મોટી વાત છે। મરીને ઈશ્વર આગળ ઊભો થઈશ ત્યારે શું જવાબ આપીશ, જ્યારે મરી જઈશ અને ભગવાન આગળ ઊભો થઈશ ત્યારે શું જવાબ આપીશ। તું કોલેજમાં જાય છે તો ભણીને તું એવું જ કરવાનું ને, કે તું કોલેજમાં જાય છે અને તું ભણીને પછી એવું જ કરવાનું ને, એના કરતાં અહીંથી જ પાછો જાય એ શું ખોટું, એમ કે આગળ ભણવું નથી અને આટલેથી જ તું પાછો જાય એ શું ખોટું। હું સડક થઈ ગયો, સડક થઈ જાઉં એટલે કે આશ્ચર્યમૂળ થઈ જાઉં, હું આશ્ચર્યમૂળ થઈ ગયો। ગાડીમાં આખી રાત મને ઊંઘ ન આવી, ગાડીમાં આખી રાત ઊંઘ આવી નહીં, સવારે પુના પહોંચ્યું, સવારે પુના પહોંચ્યું તે પહેલાં મન સાથે નિશ્ચય કર્યો કે હરારા ધનનો લોભ કોઈ કાળે નહીં કર્યો। સવારે પુના પહોંચી ગયો અને પહેલાં મનમાં નિશ્ચય કર્યો કે ખોટા ધનનો લોભ ક્યારેય હું કરીશ નહીં, પિતાશ્રીનું નામ અહીં લજવું, કે પિતાજીનું નામ એમ કે અહીં લજવું, પિતાશ્રીને શહેરમાં છોડી એ નિશ્ચય સાથે જ હું કોલેજ તરફ ગયો। પિતાશ્રીને શહેરમાં છોડી દીધા, નિશ્ચય કરી લીધો અને પછી એ કોલેજ બાજુ ગયો। કોલેજની મારી સાચી કેળવણી મને સાંગલી અને પુણે વચ્ચે ટ્રેનમાં જ મળી ચૂકી, અને કોલેજની જે સાચી કેળવણી હતી એ સાંગલી અને પુના વચ્ચે જે ટ્રેન હતી એ ટ્રેનમાં જ એને મળી હતી।